हेलो स्टूडेंट्स, हाउ आर यू। आज आपणे गुजकेट 2010 ना पेपर नु सोल्यूशन करीशुं, बराबर। मे विचार्युं छे के वन बाय वन जे क्वेश्चन लईए छे, क्वेश्चन एवी रीतना लईशुं के जेनी अंदर जेम के संकीर्ण संयोजन, बराबर। तो ए पाठना जेटला एमसीक्यू आवता होय एने पहेला लई लईए, पछी एक बीजो पाठ लईए तो एना एमसीक्यू एक साथे लईए, ए रीतनी शरूआत करीए छे। अत्यारे आपणे संकीर्ण संयोजन, बराबर, संकीर्ण क्षार एवं पण कही शकाय, संकीर्ण संयोजन पण एवं पण कही शकाय। तो आ पाठनो जे एमसीक्यू छे एने लईए छे। अहींया एक एमसीक्यू आपेलो छे के नीचे आपेला 0.1 મોલર संकीर्ण संयोजनोना द्रावणों पैकी कया द्रावणनी विद्युत वाहकता सौथी ओछी हशे, बराबर। तो अहींया सौथी ओछी हशे एवो प्रश्न पूछेलो छे। पहली बात तो ए के आ जे क्वेश्चन छे, क्वेश्चन नी अंदर लगभग 10-12 क्वेश्चन छुपायेला छे, एटले आ क्वेश्चन तो तमने हुं सोल्व करावडाईश ज, परंतु ए 10-12 क्वेश्चन केवी रीते छुपायेला छे एनी पण चर्चा करीशुं, बराबर। तो सौथी पहेला तो आनो जवाब आपता पहेला आ जे चार सूत्रो आपेला छे, नाम आपेला छे, ए नाम ઉપરથી આપણને સૂત્ર બનાવતા આવડતું હોવું જોઈએ। પહેલું છે કે ટેટ્રાઅમાઇન એટલે કે આ એની વાત લઈએ પહેલા। ટેટ્રાઅમાઇન એટલે NH3 કેટલી વાર? ચાર વાર। તો NH3 ચાર વાર, ડાયક્લોરાઇડ એટલે Cl2, પછી પ્લેટિનમ એટલે આ છે પ્લેટિનમ, અને ત્યારબાદ છે ક્લોરાઇડ, ક્લોરાઇડ એટલે કે Cl। ध्यान आपजो, अहीं Cl एक वार होय, बे वार होय, के त्रण वार होय, के चार होय, के छ वार होय, अहीं क्लोराइड ज बोलाय। आपणने खबर केवी रीते पड़े के आ Cl एक वार आवे, बे वार आवे, त्रण वार आवे, के चार वार आवे? तो आपणने खबर नथी। तो शोधी काढीए केवी रीते थाय छे। आपणने एवी खबर होवी जोईए के जे Cl छे एनी संयोजकता -1 छे। हवे आ जे छे एनी संयोजकता आपणने खबर नथी, तो पहला आ एक्स शोधी काढ़ीए, अने एक्स शोध्या पछी आपणे सूत्र बनावीशुं। तो तमे जुओ प्लेटिनम एनो ऑक्सीडेशनांक पण आपेलो छे 4, तो आनो ऑक्सीडेशनांक थयो 4। NH3 0, 0 ગુણ્યા 4 એટલે 0, -1 એમાં 2 એટલે -2, તો શું લખાય? 4 0 -2 બરાબર x એવું થાય, આ બરાબર x। તો x બરાબર કિંમત કેટલી આવી? x બરાબર કિંમત આવી 2। તો આ જે x છે એની વેલ્યુ કેટલી આવી? 2, એટલે +2 આવી। તો અહીંયા હું લખું છું આ 2, તો સૂત્ર શું બન્યું? આ 2 પ્લસ છે, આ -1 છે, તો સૂત્ર આપણું બન્યું આ રીતે, પ્લેટિનમ NH3 4 ટાઈમ, અહીંયા Cl2 છે અને ત્યારબાદ અહીંયા Cl2, આ સૂત્ર બન્યું, બરાબર। તો કોઈક વાર આ પ્રશ્ન તો જવા દો, તમને ખાલી આવું સૂત્ર લખીને આપેલું હોય, નામ લખીને આપેલું હોય, અને તમને એમ કે તેની પરથી તેનું સૂત્ર બનાવો, તો આ એક એમસીક્યુ થઈ ગયું, બરાબર। ચાલો બીજું લઈએ, બી આ જવાબ હું જોય, ટ્રાયએમાઇન એટલે શું? NH3 ત્રણ વાર, ટ્રાયક્લોરાઇડો એટલે Cl ત્રણ વાર, પ્લેટિનમ 4 એટલે પ્લેટિનમ, એનો ઓક્સિડેશન આંક છે +4, બરાબર, આ 0, ત્યાર પછી ક્લોરાઇડ છે એટલે Cl -1, પછી આગળ બનાવીએ। તો આ x કેટલું છે મને ખબર નથી, ચેક કરી લઈએ, આ -1 એવા 3 એટલે કેટલા થયા? -3, 4 માંથી 3 જાય તો 1, તો આનો ઓક્સિડેશન આ કેટલો આવ્યો? +1, એટલે આ 1 પ્લસ છે, તો સૂત્ર શું બને? 1 પ્લસ છે, 1 માઇનસ છે, તો સૂત્ર બનશે આપણું પ્લેટિનમ NH3 3 ટાઈમ્સ Cl3, અને આ 1 અને આ 1 હોવાના કારણે માત્ર લખીશું Cl, બરાબર, કેમ કે આની સંયોજકતા અહીંયા લેવાની, આ 2 છે 2 અહીંયા મૂકવાના, આ 1 અહીંયા મૂકવાનો, આ 1 અને આ 1 બંને એક એક જ છે, એટલે એવું કંઈ મૂકવાની જરૂર પડતી નથી। પછી લઈએ સી, હેક્ઝાઅમાઇન એટલે કે NH3 છ વાર, પ્લેટિનમ 4 એટલે પ્લેટિનમ, અવાની ભૂસી નાખું છું, પ્લેટિનમ, ત્યાર પછી ક્લોરાઇડ, અહીંયા આવ્યું છે Cl, બરાબર। આનો ઓક્સિડેશન આંક 4 આપેલો છે, એટલે આનો ઓક્સિડેશન આંક થયો 4, આ થયું 0, આ થયું x જેની મને ખબર નથી, અને Cl એ શું આવે? -1 આવે। હવે આ x ખબર પડી જાય, તો
તો તેની ઉપરથી સૂત્ર બને તો આ 4 વત્તા 0 બરાબર કેટલા આવે 4 તો એનો મતલબ એવો થયો કે x બરાબર કેટલા આવે 4 તો આ કિંમત મૂકી મે 4 પ્લસ તો હવે સૂત્ર બનાવવું હોય તો પ્લેટિનમ NS3 6 ટાઈમ અને Cn હવે આ 6 છે ને આ સોરી આ 4 છે અને આ 1 છે તો આ 4 ને અહીંયા લઈ લેવાના આ 1 નહીં લેવાનો 1 ને લખવાનો નહીં ત્યાર પછી મારી પાસે જે D પેન્ટા અમાઇન પેન્ટા અમાઇન એટલે કે NS3 પાંચવા ક્લોરાઇડો એટલે કે Cl પ્લેટિનમ અહીંયા મૂકી મેં પ્લેટિનમ ત્યાર પછી ક્લોરાઇડ ક્લોરાઇડ એટલે Cl આ છે -1 આની સંયોજકતા મને ખબર નથી એ આપણે શોધીએ તો પ્લેટિનમ નો ઓક્સિડેશન આ 4 મને આપેલો છે અહીંયા આ તો NS3 એટલે 0 Cl એટલે -1 4 માંથી 1 જાય તો 3 તો આનો જે વિજભાર આવે એ કેટલો આવે 3 પ્લસ અહીંયા 3 છે અહીંયા 1 છે 1 ને અહીંયા લો 3 ને અહીંયા લો તો સૂત્ર બને પ્લેટિનમ NS3 5 ટાઈમ્સ Cl અને અહીંયા લખ્યું છે Cl આ 3 ને અહીંયા લીધા એટલે અહીંયા મૂકી દીધા મે 3 તો અત્યારે આપણે કામ શું કર્યું માત્ર સૂત્ર બનાવ્યા તો અહીંયા 4 MCQ એ પ્રકારના બને દાખલા તરીકે તમને એમ કે આ લખીને આપેલું હોય અને પછી તમને એમ કે એનું સૂત્ર શું બને એમ કરીને આ 4 ઓપ્શન આપે એ જ પ્રમાણે આ પ્રશ્ન પૂછી લે આ પ્રશ્ન પૂછી લે અને આ પ્રશ્ન પૂછી લે તો ટોટલ 4 પ્રશ્નો તો MCQ ના આપણા પૂરા થઈ ગયા હજી આ MCQ તરફ હજી આપણે ગયા નથી ઓકે હવે સૌથી વિદ્યુતવાહકતા ઓછી કોની છે તો પેલા સૂત્ર તો લખ્યા જ્યારે વિદ્યુત વાહકતાની વાત થાય તો તમારે ધ્યાન શું રાખવાનું તમારે આયનોની સંખ્યા ગણવાની સાંદ્રતા કેટલી છે એ ગણવાની દરેકની સાંદ્રતા 0.1 મોલર છે એટલે આ પણ 0.1 0.1 0.1 અને 0.1 તો દરેકની સાંદ્રતા સરખી છે એટલે આગળ બીજું કશું વિચારવાનું થતું નથી જો સાંદ્રતા અહીંયા 0.1 અહીંયા 0.2 અહીંયા 0.01 અહીંયા 1 એવું કંઈક આપેલું હોય તો આજો જવાબ બદલાય એ શું બદલાય એની અત્યારે ચર્ચા કરતા નથી હવે અહીંયા આપણે ગણીશું મળતા આયનોની સંખ્યા બરાબર અથવા ટોટલ કુલ એની સાંદ્રતા તો અહીંયા છે આ બ્રેકેટ એક આયન અને Cl બે વાર છે એટલે બે આયન આ એટલે બે આયન અને એક આયન એટલે કે 3 આયનો તેમાંથી પ્રાપ્ત થયા સાંદ્રતા 0.1 છે તો તેને 0.1 વડે ગુણી નાખો તો કિંમત મારી પાસે આવે 0.4 મોલર એ જ પ્રમાણે આના આયન કેટલા બન્યા 1 આનો આયન કેટલા મળ્યો 1 બ્રેકેટ એક જ વાર છે એટલે એક આયન Cl એક જ વાર છે એટલે બીજો એક આયન એટલે ટોટલ આયન કેટલા બન્યા 2 વાર એટલે અહીંયા મૂકી દીધા મેં 2 વાર આની કોઈ જરૂર નથી હમણાં એટલે કેન્સલ કરી દે 2 આયન મળ્યા ચલો આમાં જુઓ Cl 4 વાર છે એટલે 4 આયન બ્રેકેટ 1 વાર છે એટલે 1 આયન આ 4 અને 1 5 ટોટલ 5 આયન તો આ મળી ગયો 5 આયન એક બ્રેકેટ 1 આયન 3 Cl 3 આયન એટલે 3 અને 1 4 એ ટોટલ આયન મળી ગયા આપણને 4 હવે વિદ્યુત વાહકતાનો આધાર આયનોની સંખ્યા ઉપર છે જો આયનોની સંખ્યા વધારે આયનોની સંખ્યા વધારે તો વિદ્યુત વાહકતા વધારે આયનોની સંખ્યા ઓછી તો વિદ્યુત વાહકતા ઓછી હવે આપણને પૂછ્યું છે સૌથી ઓછી વિદ્યુત વાહકતા કોની હશે તો બધાની અંદર આના આયનો ઓછા છે બે જ છે માટે આની વિદ્યુત વાહકતા સૌથી ઓછી તમને એમ પ્રશ્ન પૂછે કે વિદ્યુત વાહકતા કોની સૌથી વધારે એવો પ્રશ્ન પૂછે તો કયો જવાબ આવે 5 કેમ કે તેમાં આયનોની સંખ્યા વધારે છે તમને આ જ પ્રશ્ન એવી રીતે પૂછે કે નીચેના પદાર્થોના દ્રાવણ આપેલા છે 0.1 મોલર સાંદ્રતા આપેલી છે પછી તમને એમ કે વિદ્યુત વાહકતાના ચડતા ક્રમમાં ગોઠવો વિદ્યુત વાહકતાના ચડતા ક્રમમાં ગોઠવો તો શું કરવાનું કે આના કરતા આ વધારે એના કરતા આ વધારે એના કરતા આ વધારે તો ચડતો ક્રમ શું બને કે આ એ છે ચડતો ક્રમ પૂછ્યો હોય ચડતો ક્રમ તો એ સોરી બી જે છે એના કરતા એ વધારે એના કરતા
डी વધારે અને એના કરતા સી વધારે તો વિદ્યુત વાહકતાનો ચડતો ક્રમ એ જ પ્રમાણે તમને પૂછે વિદ્યુત વાહકતાનો ઉતરતો ક્રમ તો પણ જવાબ આવડે એક બીજો ક્વેશ્ચન પૂછે આમાં ઉત્કલન બિંદુ ના ચડતા ક્રમમાં ગોઠવો તો ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં એવું પૂછેલું હોય તો તમારે એવું કામ કરવાનું કે જેમ આયનોની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ ઉન્નયનનો ચડતો ક્રમ વધી જાય ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ પણ વધી જાય જેમ કે ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ પૂછેલો હોય તો આવું થાય b કરતા a a કરતા d વધારે અને d કરતા c વધારે ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ તો આ જ આન્સર ઉત્કલન બિંદુ ઉન્નયનનો ચડતો ક્રમ તો પણ આ જ આન્સર તમને એમ કે ઠાર બિંદુ અવનયનનો ચડતો ક્રમ તો પણ આ જ આવે પણ જો ઠાર બિંદુનો ક્રમ પૂછેલો હોય ઠાર બિંદુનો ક્રમ પૂછેલો હોય તો પછી આલા કરતા ક્રમ ઉલટો લખવાનો આવે અત્યારે આ ક્વેશ્ચનની સાથે એને બહુ ડિસ્કશનમાં લેતો નથી પણ મેં જવાબ તમને કહ્યો બરાબર આટલું નોટ ડાઉન કરો ચાલો આપણી પાસે બીજો ક્વેશ્ચન છે કોબાલ્ટ H2O 4 ટાઈમ SO3 બ્રેકેટની બહાર Cl આ એક સંકીર્ણ સંયોજન આપેલું છે તેમાં ધાતુ આયનનો સહવર્ગાંક પછી ઓક્સિડેશન આંક એટલે કે ધાતુ આયનનો ઓક્સિડેશન આંક પછી ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે ચાર વસ્તુ પૂછેલી છે ઓપ્શનને જોતા પહેલા આના 1 બાય 1 આપણો આન્સર મેળવી લઈએ ધાતુ આયનનો સહવર્ગાંક હવે સહવર્ગાંકની જગ્યાએ કોઈકવાર તમને દ્વિતીયક સંયોજકતા આવો પ્રશ્ન પણ પૂછેલો હોય આ જે ક્વેશ્ચન કરીએ છીએ એટલે પરીક્ષામાં આ જ પૂછાશે એવું નહીં પરંતુ આના જેવા કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમે તેનો આન્સર આપી શકો છો એટલે આ જે કોબાલ્ટ છે એ કોબાલ્ટની સાથે H2O ચાર વાર જોડાયેલા છે આ જે H2O છે એ એક દંતીય લિગેન્ડ છે બરાબર H2O એક દંતીય લિગેન્ડ છે એટલે કે એક દંતીય લિગેન્ડ એક સવર્ગ બંધ બનાવે જે SO3 છે એ એકદંતીય પણ છે અને દ્વિદંતીય પણ છે એકદંતીય છે અને દ્વિદંતીય પણ છે જો એકદંતીય તરીકે તમે તેને ગણો એકદંતીય તરીકે તમે તેને ગણો તો એનો એક બંધ બને દ્વિદંતીય તરીકે ગણો તો બે બંધ બને ખબર કેવી રીતે પડે કે મારે એકદંતીય લેવું કે દ્વિદંતીય લેવું તો તમે સમજો આ જે કોબાલ્ટ છે એના નોર્મલી સહવર્ગાંક કેટલા આવશે 6 આવે બરાબર કેમ કે આનો ઓક્સિડેશન આંક તમે ગણશો એટલે મને આવશે 3 આવશે જો ઓક્સિડેશન આંક 3 હોય તો નોર્મલી એનો જે સહવર્ગાંક છે એ 6 આવે અને તે રીતે વિચારવા જાવ તો આ 4 બંધ બનાવે 4H2 ના 4 બંધ અને SO3 એ 2 બંધ બનાવે તો તેનો આના બંધની સંખ્યા મળે આપણને 4 આના બંધની સંખ્યા મળે 2 એટલે ટોટલ જવાબ આવ્યો 6 માટે કોબાલ્ટ નો સહવર્ગાંક એટલે કે દ્વિતીય સંયોજકતા એ 6 આવે બરાબર હવે આગળ જઈએ 6 તો દરેકમાં છે એટલે આમાં 6 છે જ નહીં આમાં 6 છે જ નહીં એટલે આ બે આન્સર તો આવે જ નહીં એટલે હવે સવાલ ક્યાં આવ્યો આ બે માં જોવાનું રહ્યું આગળ જઈએ આપણે ઓક્સિડેશન આંક ગણવા માટે શું કરીશું કોબાલ્ટ H2O એટલે 0 SO3 એની સંયોજકતા છે -2 એટલે આ છે -2 આ Cl એટલે કે -1 તમારે કામ આવું કરવાનું આ 1 2 અને 3 નો સરવાળો કરો એટલે 0 વત્તા -2 વત્તા -1 એટલે -3 અને -3 આવે છે તો તમારો ઓક્સિડેશન આંક લખી રાખવાનો +3 સાહેબ એવું કેવી રીતે તમે સમજો આ આ રીતે આવે કે આમ તો તમને આવડતું જ હોય ગુજકેટની એક્ઝામ આપી રહ્યા છો એટલે કે બોર્ડની એક્ઝામ પૂરી થયા પછી આ તમે કામ કરી રહ્યા છો એટલે મારે ગણતરી બતાવવાની હોય નહીં છતાંય બતાવી રહ્યો છું કે કોબાલ્ટ વત્તા 4H2O વત્તા SO3 અહીંયા મૂકું છું +1 તો +1 એવું કેમ મૂક્યું Cl એક વાર છે એ એકને અહીંયા લીધો આ બ્રેકેટ એક વાર છે આનો એક અહીંયા લીધો પહેલો હોય તે પ્લસ આવે બીજો હોય તે -1 આવે એ રીતે અહીંયા પ્લસ મૂક્યો હવે અહીંયા CO વત્તા 4 H2O બરાબર 0
आ छे माइनस टू बराबर प्लस वन माने सीओ बराबर प्लस थ्री। तमने लिगेंड नी संयोजकता याद होवी जोईए, जो तमने याद नथी तो आ प्रकारना आंसर तमे नहीं आपी शको, કેમ કે તમારે સહવર્ગાંક ગણવાનો હોય તો આ H2O છે એ એક બંધ બનાવે છે કે બે બંધ બનાવે છે, SO3 છે કાં તો SO4 છે કાં તો CO3 છે કાં તો HCN છે CN છે PO4 છે ASO4 છે, તો આ દરેકે દરેક લિગેન્ડ કેટલા બંધ બનાવે છે તેની સંયોજકતા કેટલી છે એ તમને ખબર હોવી જોઈએ, અને તો જ આનો આન્સર તમે આપી શકો છો। અગાઉથી મહેનત કરેલી હશે તો જ આવા આન્સર તમે આપી શકો છો। તો ઓક્સિડેશનના કેટલો આવ્યો 3, તો ઓક્સિડેશનના 3 અહીંયા પણ છે 3 અહીંયા પણ છે। આગળ લઈએ ઓક્સિડેશનના ગણો, ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, વા ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી છે તો આપણને કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ। કોબાલ્ટ એટલે 27 અહીંયા છે આર્ગન 3d અને 4s, આર્ગન એટલે કેટલા થયા 18 ઇલેક્ટ્રોન, મારે 27 સુધી પૂરું કરવાનું તો 18 ને 2 20 ને 7 27 આ તેની ઇલેક્ટ્રોન રચના થઈ, પણ તેનો ઓક્સિડેશન આ પ્લસ 3 હોવાના કારણે તેમાંથી 3 ઇલેક્ટ્રોન તમારે ઓછા ગણવાના, એટલે 2 આમાંથી ઓછા કરવાના 1 આમાંથી ઓછો કરવાનો। ધ્યાન આપજો 3 એ 3 આમાંથી ઓછા કરવાના નહીં, આ સંક્રાંતિ તત્વો છે, પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વોની અંદર ઇલેક્ટ્રોનને જ્યારે દૂર કરવાનો આવે તો પહેલા 4s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય અને એ દૂર થઈ જાય ત્યાર પછી ડી કક્ષકનો વારો આવે, તો આમાંથી 2 જાય આમાંથી 1 જાય તો રચના શું બને 3d6 અને 4s0। હવે ડી માં 6 ઇલેક્ટ્રોન છે, ડી કક્ષકના પેટા પ્રકાર બન્યા 5, એમાં 6 ઇલેક્ટ્રોન મૂકવાના છે 1 2 3 4 5 અને 6, આ તેના ઇલેક્ટ્રોન લખ્યા આપણે। હવે આપણને શું પૂછ્યું છે, ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો કેટલી છે 6, તો 6 અહીંયા પણ છે અને 6 અહીંયા પણ છે। હવે આગળ છે ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે, હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે 1 2 3 4 એ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે બરાબર, પણ ધ્યાન આપજો અહીંયા ક્યારે આ અયુગ્મિત હોય અને ક્યારે ભેગા થઈ જાય, માની લો કે આ 1 2 3 4 5 આ બે અહીંયા મૂક્યા છે, આ 1 2 3 4 એટલે જો યુગ્મિત કરું તો 1 2 3 અને 4 તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેતો જ નથી, આ રીતે મૂકું તો અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે છે તેની સંખ્યા છે 4। સવાલ મનમાં એ છે કે આ બંનેમાંથી સાચું કયું, આમ તો આ રીતે પણ સાચું ગણાય આ રીતે પણ સાચું ગણાય, અહીંયા 0 થાય અહીંયા 4 થાય, અહીંયા પ્રશ્ન એ છે કે લિગેન્ડનો પ્રકાર કયો છે તે આપણને ખબર હોવી જોઈએ। તો અહીંયા જે લિગેન્ડ છે એ કોણ છે H2O છે અને SO3 છે, બંને નિર્બળ લિગેન્ડ છે, નિર્બળ લિગેન્ડ હોવાના કારણે ઇલેક્ટ્રોન યુગ્મિત થતા નથી। ફરીવાર સમજો લિગેન્ડ નિર્બળ છે, નિર્બળ લિગેન્ડ હોવાના કારણે આ ઇલેક્ટ્રોન યુગ્મિત થતા નથી અને માટે તેની અંદર 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત આવે, માટે આપણો જે જવાબ છે એ કયો આવે સી આવે। પણ જો અહીંયા NH3 આપી દીધેલો હોત એટલે પ્રબળ લિગેન્ડ હોય NH3 હોય કાં તો CN હોય કાં તો કાર્બોનિલ હોય CO, સી પણ કેપિટલ અને ઓ પણ કેપિટલ, તો એ પ્રબળ લિગેન્ડ છે અને પ્રબળ લિગેન્ડ હોય તો ઇલેક્ટ્રોન યુગ્મિત થાય છે, તમને ખબર હશે બરાબર। ચલો નોટ કરી લો, ક્વેશ્ચન છે Na2H2O3 તેના કયા ગુણધર્મને કારણે ફોટોગ્રાફીમાં ઉપયોગી છે બરાબર, તો અહીંયા Na2H2O3 છે એનું નામ છે સોડિયમ થાયોસલ્ફેટ, કોઈક વાર ત્યાં આગળ એક બીજો પણ શબ્દ વપરાય છે અને તે છે હાઇપો, બેમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ થયેલો હોય જણાવજો। કયા ગુણધર્મને કારણે ફોટોગ્રાફીમાં ઉપયોગી છે, તેનો આન્સર છે સંકીર્ણ રચવાનો ગુણધર્મ। આ શું છે ને સમજી લો કે અત્યાર તો ડિજિટલ કેમેરા આવી ગયા, પણ પહેલા કેમેરાની અંદર રોલ ભરાઈને આવતો હતો બરાબર, એ જે રોલની પટ્ટી હોય તેના તમે જોઈ પણ હશે, તો તેની પર આ ફોટોગ્રાફી પ્લેટ છે એની પર હોય છે AGBR સિલ્વર બ્રોમાઇડનું પડ હોય, પછી ફોટોગ્રાફીની પ્રોસેસ દરમિયાન આ જે AGBR છે એનું વિઘટન થાય, બહુ ડિટેલમાં જતો નથી પણ કહું છું એનું વિઘટન થાય અને કેટલુંક AGBR આની પર રહી જાય અને કેટલુંક વિઘટન પામે,
જેટલો પ્રકાશ પડે એને વિઘટન થાય અને જેની પર પ્રકાશ પડ્યો નથી એને વિઘટન થતું નથી. હવે એ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર હજી છે, આપણે તેને દૂર કરવું પડે. એટલે કે જે ફોટોગ્રાફીનું કામ કરતા હોય અને એનું રોલ ધોવાનું જે કામ કરતા હોય તેને આ ખબર હોય, તો એ શું કરે, આને હાઈપોના દ્રાવણમાં બોળે. હાઈપોના દ્રાવણમાં એટલે કે આની અંદર બોળે. પરિણામે આ જે પટ્ટી છે એનું જે આ AgBr છે એ AgBr આની સાથે પ્રક્રિયા કરે તો H2O3 2 અને 3 માઇનસ આવું એક સંકીર્ણ બનાવે. હવે આ જે સંકીર્ણ છે એ પાણીમાં દ્રાવ્ય છે, એટલે પહેલા આ જે પ્લેટ છે એને આની અંદર બોળવામાં આવે. પરિણામે આ પ્લેટનું અવિઘટિત AgBr આની અંદર રૂપાંતર પામે. આ એક સંકીર્ણ છે અને આ સંકીર્ણને મિસ્ક પાણીમાં બોળો તો આ જે ભાગ છે એ દ્રાવ્ય છે, પરિણામે અહીંયાથી તે દૂર થઈ જાય. તો અહીંયા સંકીર્ણ રચવાનો ગુણધર્મ છે. એટલા માટે ધ્યાન આપજો, અહીંયા આ જ પ્રશ્ન ઘણી વખત આ રીતે પૂછાય છે કે ફોટોગ્રાફી જે પ્લેટ છે એમાં આની અંદર તેને બોળવામાં આવે તો કયું સંકીર્ણ બને, એવો બી પ્રશ્ન પૂછાય છે. તો હવે એ સંકીર્ણ કયું બને આ મળે. અહીંયા ધ્યાન આપજો કે કોઈક વાર અહીંયા -1, કોઈક વાર અહીંયા -2, કોઈક વાર અહીંયા -3 એવું આપેલું હોય. તો ઓપ્શન ઉપર ને ધ્યાન આપજો, કોઈક વાર અહીંયા -3 આપેલું હોય પણ અહીંયા 2 લખીને આપ્યું હોય, કાં તો 3 લખીને આપ્યું હોય, કાં તો 4 લખીને આપ્યું હોય. એટલે આ પરફેક્ટ આન્સર તમને આવડતો ના હોય તો તમે ગૂંચવાઈ જાઓ. એટલે બે વસ્તુ છે, આ એમસીક્યુ તો આપણે કર્યો જ, સાથે સાથે કયું સંકીર્ણ બને છે એવો પણ એમસીક્યુ આવે છે, એને પણ તમારે ધ્યાનમાં લઈ લેવાનું. ઓકે, ચલો નોટ ડાઉન કરી દો. એક બહુ જ હાઈ ક્લાસ ક્વેશ્ચન છે અને એ છે દ્રાવણ ચેપ્ટરનો. અચળ તાપમાને નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું બાષ્પ દબાણ મહત્તમ હશે? બાષ્પ દબાણ પૂછ્યું છે અને તે પણ કહ્યું છે મહત્તમ હશે. એટલે અહીંયા બે પ્રશ્ન પૂછી શકાય, મહત્તમ હશે એવો પ્રશ્ન પણ પૂછી શકાય અને સૌથી ઓછું હશે એવો પ્રશ્ન પણ પૂછી શકાય. અને 1, 2, 3, અને 4 આપણને ઓપ્શન આપેલા છે. તો અહીંયા છે 1 મોલર એટલે કે સ્મોલ એમ H2SO4, અહીંયા 1 મોલર H2SO4 આપ્યો છે, અહીંયા 1 મોલર લ અને અહીંયા છે 1 મોલર NaCl. તો યાદ રાખો, પહેલા તો બાષ્પ દબાણ શું છે એને સમજી લો, એ સમજ્યા પછી અહીંયા જઈએ એટલે આપણને વધુ સરસ ખબર પડે. ઉદાહરણ તરીકે મારી પાસે 3 પાત્ર રહેલા છે, અહીંયા માત્ર પાણી છે, અહીંયા એક દ્રાવણ છે 0.1 મોલર અને અહીંયા પણ દ્રાવણ છે અને એ પણ 0.1 મોલર બરાબર, અથવા 1 મોલર લખું છે સ્મોલ એમ અને અહીંયા લખું છું સ્મોલ એમ. જે પદાર્થનું દ્રાવણ અહીંયા છે એ જ પદાર્થનું દ્રાવણ અહીંયા છે બરાબર. હવે આ 0.1 ની જગ્યાએ અહીંયા લખી દઉં છું 1, થોડું વધારે દીધું આપણે 1. પાત્ર બંધ કરો અને પાત્ર બંધ કરો. પાણીની બાષ્પ અહીંયા આવે જે બાષ્પ દબાણ ઉત્પન્ન કરે. આ જે છે દ્રાવણ આપેલું છે એમાં જે દ્રાવ્ય પદાર્થ છે એ અબાષ્પશીલ છે, માની લો કે તે NaCl છે. અહીંયા પણ NaCl છે, તો NaCl મીઠું એ કઈ બાષ્પશીલ પદાર્થ નથી એટલે એની બાષ્પ બને નહીં. તો આ 0.1 મોલર દ્રાવણ છે એની બાષ્પ અહીંયા બને અને આ 1 મોલર છે એની બાષ્પ પણ બને. જો દ્રાવ્ય પદાર્થનું પ્રમાણ વધારે હશે, ફરીવાર, જો દ્રાવ્ય પદાર્થનું પ્રમાણ વધારે હશે એટલે કે જો સાંદ્રતા વધારે હશે તો બાષ્પ દબાણ ઓછું થાય. તો દ્રાવણની સાંદ્રતા વધુ હોય તો બાષ્પ દબાણ ઓછું. તો આ અગત્યની વાત અહીં રાખવું જોઈએ કે જો દ્રાવણની સાંદ્રતા વધુ તો તેનું બાષ્પ દબાણ ઓછું. હવે આપણને પ્રશ્ન પૂછેલો છે કે બાષ્પ દબાણ મહત્તમ ક્યારે હશે, તો લખીશું કે જો સાંદ્રતા ઓછી તો બાષ્પ દબાણ વધુ. તો મારે એ શોધી કાઢવાનું છે
આ 1 2 3 અને 4 કે તેની અંદરથી કોની સાંદ્રતા ઓછી છે બરાબર તો પહેલા આ બેની સરખામણી કરીએ આ 1 મોલર છે જલીય દ્રાવણ 1 મોલર જલીય દ્રાવણ છે તો યાદ રાખજો 1 મોલર H2SO4 કરતા 1 મોલર H2SO4 આની સાંદ્રતા વધુ છે 1 મોલર H2SO4 કરતા 1 મોલર H2SO4 ની સાંદ્રતા વધુ છે એ પ્રમાણે 1 મોલર NaCl કરતા 1 મોલર NaCl ની સાંદ્રતા વધુ હોય એટલે કે આ બે ની અંદર આ તો આવવાનું જ નથી આના કરતા આની સાંદ્રતા ઓછી છે બરાબર સાંદ્રતા ઓછી છે તો બાષ્પ દબાણ વધારે તો આના કરતા આનું બાષ્પ દબાણ વધારે એ જ રીતે આના કરતા આનું બાષ્પ દબાણ વધારે હવે સવાલ એ રહ્યો કે આ બંને ની અંદર કોનું બાષ્પ દબાણ વધારે તો કે આ બંને ની અંદર જેની સાંદ્રતા ઓછી હોય તેનું બાષ્પ દબાણ વધારે સવાલ એ છે કે આ બંનેમાં સાંદ્રતા કોની ઓછી છે અને કોની વધારે છે તો તમે જુઓ NaCl છે એમાંથી શું છૂટું પડે Na+ છૂટો પડે અને Cl- છૂટો પડે બરાબર એટલે આ 1 મોલર છે તો તેમાંથી એક આયન આ મળે એક આયન આ મળે H2SO4 તમે લો H2SO4 તો H2SO4 માં H+ બે વાર અને SO4-2 આ રીતે મળે તો આની અંદર ટોટલ મને બે આયન પ્રાપ્ત થયા 2 + 1 એટલે કે મને શું મળ્યું 3 પ્રાપ્ત થયું એટલે કે આના કરતા આની સાંદ્રતા વધી ગઈ એટલે કે આના કરતા આ ઓછું સાંદ્ર છે ઓછું સાંદ્ર છે તો લખ્યું તો છે જેમ સાંદ્રતા ઓછી તો બાષ્પ દબાણ વધુ તો તેની અંદર બાષ્પ દબાણ કોનું ઓછું આવે 1 મોલર એટલે કે આ સી જે છે એનું બાષ્પ દબાણ મહત્તમ હશે બરાબર એ પ્રમાણે કોનું બાષ્પ દબાણ સૌથી વધારે એ પણ તમે આની પરથી જવાબ શોધી શકો બરાબર ચલો નોટ ડાઉન કર લો બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે એક બે વખત રિપીટ કરી લેજો એને દ્રાવણ ચેપ્ટરનો એક એમસીક્યુ છે પીએચ 0.0 મૂલ્ય ધરાવતા H2SO4 ના 250 ml દ્રાવણની નોર્માલિટી કેટલી નોર્માલિટી એટલે શું સપ્રમાણતા સપ્રમાણતા અને તેને આપણે કેપિટલ N વડે દર્શાવીએ છે તો pH બરાબર 0 છે તો pH બરાબર 0.0 ધેરફોર H+ ની જે સાંદ્રતા છે એ કેટલી આવે 1 મોલર બરાબર H+ ની સાંદ્રતા 1 મોલર આવે હવે દ્રાવણ કયું છે H2SO4 નું બહુ જ અગત્યનું એક્ઝામ્પલ છે ધ્યાન આપજો અહીંયા H2SO4 એનું આયનીકરણ થાય તો તેમાંથી 2H+ અને SO4-2 આવું મળે જો H2SO4 ની સાંદ્રતા 1 મોલર હોય તો H+ કેટલા મળે 2 મોલ H+ મળે એટલે કે H+ ની સાંદ્રતા બરાબર 2 મોલર આવું થાય એટલે કે 1 મોલર H2SO4 હોય તો H+ ની સાંદ્રતા 2 મોલર થાય તો અહીં શું છે H+ ની સાંદ્રતા 1 મોલર છે એટલે જો 2 મોલર સાંદ્રતા H+ ની હોય તો H2SO4 ની મોલારિટી 1 ધેરફોર જો આની કિંમત 1 હોય તો આની કિંમત કેટલી આવે તો 1 × 1/2 = 1 2 તો આટલા મોલર H2SO4 આપણી પાસે છે તેવું કહેવાય હવે આપણને ખબર છે કે કેપિટલ M ઇન્ટુ બેઝિકતા બરાબર કેપિટલ N M મોલારિટી H2SO4 ની મોલારિટી છે 1/2 બેઝિકતા H2SO4 માંથી 2 H+ મળે છે એટલે એ મૂકી દીધા મે 2 બરાબર નોર્માલિટી 2 2 કેન્સલ 1 = N તો આન્સર આપણી પાસે આવ્યો 1N આ ઘણી વખતે અનેક એક્ઝામ માં પૂછાયેલો એમસીક્યુ છે એટલે બરાબર તમારે સોલ્વ કરી દેવાનો મનમાં પ્રશ્ન થાય કે સાહેબ આ 250 ml આપેલા છે એ 250 ml નું શું કરવાનું તો એ કઈ ના આવે કે દાખલા તરીકે મારી પાસે આ 250 ml સોલ્યુશન છે અને એ 1 નોર્મલ છે હવે આની અંદરથી હું 10 10 ml ના
जुदा जुदा भाग पाड़ी दू तो आ पण वन नॉर्मल ज कहेवाय, आ पण वन नॉर्मल कहेवाय, आ पण वन नॉर्मल कहेवाय, आ पण वन नॉर्मल कहेवाय। એટલે 250 એમએલ જે આપેલા છે એટલે તમારે ધ્યાન ઉપર લેવાના નથી। ઘન અવસ્થાનો એમસીક્યુ છે, આપેલ સ્ફટિક રચના કયા પ્રકારની ખામી દર્શાવે છે? શોધકી અને ફ્રેન્કલ ખામી, વિસ્થાપનીય અવ્યવસ્થા, શોધકી ખામી અને ફ્રેન્કલ ખામી। તમે જો અહીંયા KCL KCL આપેલું છે તો એ આયનીય કે પ્લસ એ આલ્કલી તત્વ આપેલું છે અને એનો સ્ફટિક રચના છે તો નોર્મલી તમને ખબર હશે કે આલ્કલી તત્વની અંદર જે ખામી જોવા મળે છે એમાં કઈ ખામી જોવા મળે છે? શોધકી ખામી, બરાબર। તો એમને પણ તમને ખબર પડે કે તેનો આન્સર આવશે। તે ઉપરાંત બીજું જુઓ KCL 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 અહીંયા CL છે એટલે K નથી, બરાબર, એટલે એક K પ્લસ નથી। પછી અહીંયા CL KCL અહીંયા બીજો CL નથી, ફરી આ CL માઇનસ પછી K હોવો જોઈએ એટલે ફરી એક K નથી। CL માઇનસ K પ્લસ પછી CL માઇનસ આવે ફરી પાછો CL માઇનસ નથી। શોધકી ખામીમાં જેટલા ધન આયન ઓછા હોય એટલા જ ઋણ આયન ઓછા હોય તેવું અંદર છે જ, માટે આપણો જે આન્સર છે એ કયો આવે? શોધકી ખામી। રાસાયણિક ગતિકી અને એનો એક એમસીક્યુ છે કે જો રેડિયોએક્ટિવ પદાર્થનો 3/4 ભાગ ક્ષય થવા માટે 2 કલાકનો સમય લાગતો હોય તો તેનો અર્ધ આયુષ્ય સમય કેટલો? ક્ષય થવું એટલે શું? ઘટવું। રેડિયોએક્ટિવ તત્વ જે આપેલું છે એમાંથી સતત વિકિરણો બહાર નીકળ્યા કરે અને તે જે તત્વ છે એ ધીમે 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 ઘટતું જાય એને કહેવાય છે ક્ષય થવું અથવા કહે છે ડીકે, બરાબર। તો અહીંયા મેં 3 સૂત્રો લખી રાખ્યા છે, એક આના માટે કામ લાગશે, કોઈક વાર આ પણ તમને કામ લાગે એટલા માટે લખી રાખ્યું છે। 3/4 ભાગ ઘટવો એટલે શું કહેવાય? T 75%। તો આ સમય મારી પાસે છે, આ તો સૂત્રનો ભાગ છે, ટી વના મારે શોધવાનું છે। તો આ સૂત્ર તમે એપ્લાય કરો તો T 75% કેટલા આવે છે? 2 કલાક। તો અહીંયા આપણી પાસે આવશે 2 કલાક બરાબર T 1/2 × 2 આ બાજુ લઈને શું બને? 1 કલાક બરાબર T 1/2 અને 1 કલાક બરાબર શું આવે? 60 મિનિટ। એટલે અહીંયા જવાબ જે છે એ કલાક તરીકે આપેલો નથી, મિનિટ તરીકે આપેલો છે, એટલે આપણો જવાબ અહીંયા 1 કલાક આવ્યો, એટલે ઓપ્શન કયો આવ્યો? સી। ચલો ડોટ ડાઉન કરી લઈએ। પ્રત્યેક 10K તાપમાન વધારાના વધારા સાથે પ્રક્રિયાનો વેગ બમણો થાય છે। જ્યારે તાપમાન 303 કેલ્વિન થી 353 કેલ્વિન સુધી વધારવામાં આવે તો પ્રક્રિયાનો વેગ કેટલા ગણો મળે? આ સૂત્ર યાદ રાખજો, આ પ્રકારના એમસીક્યુ હોય તો કામ શું કરવાનું? તો કે વેગનો વધારો બરાબર 2 ની ઘાત કેટલી? Δt/10। હવે Δt એટલે શું? તો Δt નો મતલબ આવો ગણવાનો, જે વધુ તાપમાન છે એમાંથી ઓછું તાપમાન બાદ કરો, તો 353 માંથી બાદ કરવા તો 353 ઓછા 303 અહીંયા આવશે 0, અહીંયા આવશે 5, અહીંયા આવશે 0, એટલે 50 = 2, અહીંયા આવશે 50/10 = 2 અહીંયા 5, 2 2 4 2 8 2 16 2 32, તો અહીંયા જવાબ આવશે 32। અહીંયા આ ટેમ્પરેચરની જગ્યાએ ટેમ્પરેચર કદાચ તમારું બદલી નાખવામાં આવે તો તમારે કામ એક જ કરવાનું, Δt શોધી નાખો, એ આન્સર તમારો એકદમ ક્લિયર કટ આવડી જશે। ફરી છે વાયુ પદાર્થો વચ્ચેની પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ, આ સૂત્ર તમને આપેલું છે, સમીકરણ તમને અહીં આપેલું છે। આ સમીકરણ માટે પ્રક્રિયા વેગ આ રીતે આપેલો છે, તો મનમાં થયા કે સાહેબ અહીંયા તો 2 છે, એ 2ને શું કરવાનું? તો એ 2ને ધ્યાન પર લેવાનું નહીં, તમને પ્રક્રિયા વેગનું સમીકરણ આ આપેલું છે એનો મતલબ એવો થયો કે એના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને બીના સંદર્ભમાં પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, બરાબર। હવે આપણે શરૂઆતનો વેગ લઈએ તો V1 તરીકે લો, V1 બરાબર K અહીંયા લખું છું A અને B, આ છે સમીકરણ નંબર 1। હવે શું કહ્યું છે? પાત્રનું કદ પ્રારંભિક કદના 1/4 જેટલું કરવામાં આવે, તો યાદ રાખો કે જો કદ 1/4 કરીએ તો સાંદ્રતામાં 4 ગણો વધારો થાય। ઉદાહરણ તમને સમજાવું છું, માની લો કે તમારી પાસે
આ એક પાત્ર છે બરાબર આ 1 2 3 અને 4 આવો આપણે કરીએ હવે અહીંયા શરૂઆતમાં પિસ્ટન અહીંયા છે અને વાયુ આટલા સુધી છે જો આ પિસ્ટન લઈને અહીંયા આટલા સુધી કરી આવો તો આ જે વાયુ છે દબાઈને આટલામાં આવી જશે તો કદ જે છે એની અંદર મૂળ તો ના રહ્યા પણ કદ તો ઘટી ગયું બરાબર એટલે કદ ઘટી જવાના કારણે તેની સાંદ્રતામાં વધારો થઈ જશે તો અહીંયા જો પાત્રનું કદ 4 ગણો ઘટાડવામાં આવે સોરી 1/4 કરવામાં આવે 1/4 જેટલું કદ કરી નાખો તો જે સાંદ્રતા છે એ 4 ગણી થઈ જાય બરાબર તો અહીંયા 4 ગણા સાંદ્રતા વધી તો V2 આપણને ખબર નથી અહીંયા લખી દઉં K પછીની સાંદ્રતા છે 4A અહીંયા છે 4B આ જે સમીકરણ નંબર 2 જેનું મૂલ્ય મોટું હોય એને અંશમાં રાખો સરળતા રહેશે અથવા ગુણોત્તર લઈ લો તો પણ ચાલે આ ગુણોત્તર તમે લઈ લો તો શું બને V1/V2 is equal to A cancel 1/4 તો V1/V2 is equal to 1/16 therefore V2 બરાબર V1/16 એટલે કે શરૂઆતના વેગ ને 16 વડે તમે ગુણો એટલો તેનો વેગ આવે એટલે કે તેનો વેગ કેટલો થશે 16 ગણો વેગ વધે બરાબર નોટ કરો સારો એમસીક્યુ છે